નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. કોરોના કાળમાં જો કોઈ નવા રોગે ચર્ચામાં જોર પકડ્યું છે તો તે છે મ્યુકર માઇકોસિસ. જી હા, આજે હું તમને મ્યુકર માઇકોસિસ રોગની જાણકારી આપીશ. આ રોગને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓનું બજાર ધમધમી રહ્યું છે, ત્યારે દર્શક મિત્રો તમે આ રોગથી સાવચેત રહી અફવાઓના સાંકળમાં ના બંધાઈ જાઓ, તેથી આજનો આ વિડીયો તમે અચૂક જોજો. મ્યુકર માઇકોસિસ કોઈ નવો રોગ નથી. આ રોગ કોરોના કાળમાં અમદાવાદ અને દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યો હતો, તેમજ હાલમાં પણ સુરતમાં 40 થી વધુ જેટલા દર્દીઓ આ રોગથી પીડાયા છે, જેમાં અમુક દર્દીઓમાં આ રોગ વધી જતા તેમની આંખ કાઢવાનો વારો પણ આવ્યો છે. જો કે ખાસ કરીને આ રોગ જે વ્યક્તિને કોરોના થયો હોય અથવા અન્ય બીમારી તેમજ ડાયાબિટીસ હોય તેવા દર્દીમાં આ રોગ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે શરૂઆત કરીએ સૌ પ્રથમ મ્યુકર માઇકોસિસ શું છે તેની જાણકારી મેળવીને. આ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે. આ ફૂગ આપણા પર્યાવરણમાં જમીનમાં જોવા મળે છે. મોટે ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થમાં આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર હવામાં હોય પણ સામાન્ય પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ ફૂગ અસર કરતી નથી, પરંતુ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને અન્ય બીમારીઓ હોય તેને ચેપ લગાડી શકે છે અને આ ચેપ ગંભીર બની શકે છે. જો કે કોરોનામાં દર્દીની રોગ પ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા સ્ટેરોઇડ અને ટોસિલિઝુમેબ દવાઓ આપવાની ફરજ પડે છે, જેને પગલે આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટોર્મથી બચાવે છે. પરંતુ આ ક્રિયામાં શરીરની ઇમ્યુનિટીને થોડી ઢીલી પાડવી પડે છે. આ જ સ્થિતિનો લાભ ફૂગ ઝડપી લે છે. મ્યુકર માઇકોસિસ એ એક ફંગલ ઇન્ફેક્શન છે, જે વર્ષોથી કેન્સર પીડિત દર્દીઓ તેમજ ડાયાબિટીક દર્દીઓ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનાર દર્દીઓમાં આ રોગ વધુ જોવા મળી રહ્યો છે. હવે આ ચેપ થવાના કારણો જાણીએ. ફૂગના સૂક્ષ્મ કણો વાતાવરણમાંથી જે નાક વાટે શરીરની અંદર ઘૂસી શકે છે. આ સિવાય ચામડીનો ઊંડો ઘા પણ ફૂગને શરીરમાં દાખલ થવાનો રસ્તો આપી શકે છે. જો અહીં સારી વાત એ છે કે આ રોગ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી. હવે આ રોગના લક્ષણો જાણીએ. કોવિડ-19ના દર્દીઓ પોઝિટિવ હોય ત્યારે અથવા કોવિડ મુક્ત થયા પછી મ્યુકર માઇકોસિસ થઈ શકે છે. નાક બંધ થઈ જવું, નાકમાંથી લોહી અથવા ભૂખરું કે કાળું પ્રવાહી નીકળવું, દુખાવો થવો, શ્વાસ ચડવો આ તેના લક્ષણો છે. ચહેરા પર સોજો આવવો, દુખાવો થવો અથવા ચામડીનો અમુક ભાગ નિષ્ક્રિય થઈ જવો, માથામાં અલગ અલગ જગ્યાએ દુખાવો થવો, દાંત પેળા અથવા જડબામાં દુખાવો થવો, આંખમાં દુખાવો થવો, દૃષ્ટિ ધૂંધળી થઈ જવી અથવા તાવ આવવો, ચામડી ફાટી જવી કે લોહી ગૂંઠાઈ જવું અને સાંધામાં દુખાવો થવો, તાવ, શરદી, છાતીમાં દુખાવો, ફેફસા નબળા પડવા આ તમામ મ્યુકર માઇકોસિસના લક્ષણો છે. હવે મ્યુકર માઇકોસિસની અસરથી કેવી રીતે બચી શકાય તે જાણીએ. આ રોગના અસર થવા પાછળનું મુખ્ય કારણ અનિયંત્રિત ડાયાબિટીસ છે, તેથી કોવિડ સંક્રમિત વ્યક્તિની સાર સંભાળ લેતી વખતે લોહીમાં ગ્લુકોઝનું યોગ્ય સંતુલન જાળવી રાખવું જરૂરી છે. ઓક્સિજનની કમીવાળા દર્દીઓને યોગ્ય માત્રામાં જ સ્ટીરોઇડ આપવામાં આવે તે જરૂરી છે. જો સ્ટીરોઇડ આપવું જ પડે તેમ હોય તો બ્લડ સુગર ખાસ ચેક કરતા રહેવું. કોવિડના દર્દીને રજા આપવામાં આવે ત્યારે તેમને મ્યુકર માઇકોસિસના પ્રારંભિક લક્ષણો અંગે સાવધ કરવા જોઈએ. આ ઉપરાંત સદનસીબે આ ચેપથી બચવા માસ્કની સલાહ આપવામાં આવી રહી છે. આ સિવાય વધુ જોખમ ધરાવતા લોકોને માટી કે ધૂળના સંપર્કમાં રહેવાનું થતું હોય તો, જેમ કે ખેતીકામ અથવા અન્ય કામ, તો થોડી સાવચેતી રાખવી. જો ચામડી પર ઘા થાય તો તેને સાબુ અને પાણીથી ધોઈ નાખવો. હવે કોરોનાની સારવાર ચાલુ હોય અથવા તે સારવાર પૂર્ણ થઈ ગઈ હોય એવા તમામ દર્દીઓ કે જેમને ઓક્સિજન આપવો પડ્યો હોય, આઈસીયુમાં રાખ્યા હોય, ઉંમર લાયક હોય અથવા ઇન્જેક્શન રેમડેસિવિર કે ટોલિઝુમેબ લીધેલા હોય, ડાયાબિટીસ હોય, સ્ટીરોઇડની દવાની જરૂર પડી હોય, અન્ય કોઈ પણ બીમારીની દવા ચાલુ હોય, આ તમામ દર્દીઓને હાલમાં પ્રકાશમાં આવેલી મ્યુકર માઇકોસિસ ફૂગનું જોખમ વધારે રહેલું છે. આ ફૂગનું જોખમ અટકાવવા માટે તમામ દર્દીઓએ આ ઉપાય પહેલાથી ચાલુ કરી દેવા જોઈએ, જેમાં એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું અને એક ચમચી ખાવાનો સોડા નાખીને દિવસમાં 3 વખત પાણીથી ધોવું, નાકમાં બિટાઇન અથવા મિલિથિન બ્લૂના 3 ટીપા દિવસમાં 4-5 વાર નાખવા, સૂતી વખતે નાકમાં ગાયનું ઘી અથવા વેસલિન લગાવવું, આ સાથે જો ચહેરા પર સોજો, આંખમાં ઝાંખપ, માથામાં દુખાવો, નાકમાંથી કાળા પોપળા લોહી આવે તો ડોક્ટરનો સંપર્ક કરવો. હવે મ્યુકર માઇકોસિસના ચેપગ્રસ્ત દર્દીનું નિદાન કેવી રીતે કરવું તે જાણીએ.
શંકાસ્પદ દર્દીનું તાત્કાલિક સીટી સ્કેન કરાવવું જોઈએ. તેના આરઓસીએમ તથા મગજ સહિતના એમઆરઆઈ પીએનએસ ટેસ્ટ કરવા જરૂરી છે. માઇક્રોસ્કોપી અને બાયોપ્સી માટે કાન નાક ગળાના નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત ગ્લેક્ટોમેનન અને બીટા ગ્લુકન ટેસ્ટ સતત નેગેટિવ આવો એ પણ પલ્મોનરી મ્યુકર માઇકોસિસનું લક્ષણ હોઈ શકે છે. હવે એક મહત્વની વાત કે આ રોગમાં દર્દીને વધુ ચેપ લાગે તો તેમાં અંતે જે ભાગે જેમ કે નાક અથવા આંખ પાસે ચેપ લાગ્યો હોય તો તે ચેપને શરીરમાં ફેલાતા રોકવા માટે આંખ કાઢવામાં આવે છે, તેમજ નાકમાં પણ સર્જરી કરાય છે. આ સાથે દવા તો ચાલુ જ રાખવામાં આવે છે. જોકે અહીં મહત્વની એ બાબત છે કે મ્યુકર માઇકોસિસની સાચી સમજ જાણવી એ જરૂરી છે. તેથી હું તમને અહીં સાચી સમજ આપીશ, જેવી કે મ્યુકલ્સ કાળા રંગની ફંગસ નથી. કાળી ફંગસ જુદા જુદા પ્રકારની હોય છે. મ્યુકર માઇકોસિસ સંસર્ગજન્ય રોગ નથી, ચેપી નથી. તે ઓક્સિજનેશન, ભેજયુક્ત હવા અને પાણી દ્વારા ફેલાતો નથી. ફંગસ બંધિયાર અને ખુલ્લા વાતાવરણમાં પણ હોય છે. તે શ્વસન તંત્રમાં હવા વડે પ્રવેશી શકે છે. અને જો કોઈ કોવિડ સંક્રમિત વ્યક્તિમાં આવી ફંગસનું પ્રમાણ 10% વધુ ન હોય તો કોઈ પણ પ્રકારની એન્ટી ફંગસ દવા આપવી જરૂરી નથી. હવે દર્શક મિત્રો, એક મહત્વની જાણકારી આપું કે મ્યુકર માઇકોસિસના 4 પ્રકાર હોય છે, જેમાં રાઇનોસેલિબ્રલ મ્યુકર માઇકોસિસની વાત કરીએ તો જેમાં સાઇનસની સમસ્યા ઊભી થાય છે, જેને પગલે નાક અને આંખની આજુબાજુના ભાગમાં ફંગસ ઉદ્ભવે છે, તેમજ મગજમાં તેની અસર થાય છે. આ ઉપરાંત પલ્મોનરી લંગ્સ રિલેટેડ મ્યુકર માઇકોસિસની વાત કરીએ તો આ પ્રકારનો રોગ કોરોનાગ્રસ્ત અથવા કોરોના થઈ ચૂકેલા વ્યક્તિમાં જોવા મળે છે, જેમાં તાવ આવવો, કફ, છાતીનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય છે. આ ઉપરાંત ત્રીજો પ્રકાર છે ક્યુટેનિયસ મ્યુકર માઇકોસિસ, જેમાં સ્કિન ઇન્ફેક્શન જેવા કે હાથ પર ચાંદા થવા, ગળાના ભાગ પર અસર થવી. અને છેલ્લો ચોથો પ્રકાર છે ગેસ્ટ્રો ઇનડેલિટ્રિનલ મ્યુકર માઇકોસિસ, જેમાં આંતરડાને લઈને મુશ્કેલી ઊભી થાય છે, જેને લઈને પેટમાં દુખાવો, ચક્કર આવવા, ઉલટી થવી અને આંતરડામાંથી લોહી નીકળવું જેવા લક્ષણો જોવા મળે છે. જો પહેલી વાત તો એ છે ને, આ જે મ્યુકર માઇકોસિસ નામનો જે રોગ છે તે છે ને મ્યુકર નામની ફંગસ થી થાય, અને એ જ્યારે શરીરમાં પ્રવેશે, ખાસ કરીને કોવિડવાળા પેશન્ટોની, એ તો બધી બહુ જગ્યા પર હોય છે, ધૂળમાં, આમાં તેમાં, ઘણી બધી જગ્યાએ, એટલે હવામાં હોય છે જ, પણ એ સામાન્ય માણસોને એ રોગ થતો નથી. બે ત્રણ ચાર કારણોના, એક તો કે એ લોકો બહુ હેલ્ધી હોય છે, એમની ઇમ્યુનિટી બહુ સારી હોય છે, બ્લડ શુગર લેવલ બી સારું હોય છે. ધારો કે જેને બ્લડ શુગર લેવલ કંટ્રોલ નથી, પણ પાછા હેલ્ધી છે. બીજું, હાથ પગ ચોખ્ખા હોય, બધું ચોખ્ખું હોય, તો એ લોકોને નાકમાં જવાનો પ્રશ્ન નથી. પણ એની સામે જે લોકો કોવિડ-19ની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, ખાસ કરીને જે લોકોને હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે, અને એમાં પણ છે ને ઓક્સિજનની જરૂર પડે, પેલા રેમડેસિવિર ટાઈપના ઇન્જેક્શન આપવા પડે, જરૂર જ્યારે આપી જ્યાં હોય ત્યારે, તે વખતે એ લોકોની ઇમ્યુનિટી લો થઈ જાય, પછી ઓક્સિજન આપવો પડે. તો હવે ઓક્સિજનથી ઘણી વાર એવું બને કે સિલિન્ડરમાંથી કે એમાંથી જે પાઇપવાળા ઓક્સિજનની નળી નાકમાં મૂકવામાં આવે, તો એ છે ને હ્યુમિડિફાયર એક બોટલ હોય કે જેમાં પાણી હોય, સૂકું ઓક્સિજન નહીં અપાય, એટલે થોડું ભીના શીખવાડા મૂકવો પડે. તો તેની અંદર પાણી જૂનું રહેલું હોય, દવા બદલાતું ના હોય, એના ચોખ્ખા એના પ્રિકોશન્સ લેવાતા ના હોય, પાછું એટમોસ્ફિયર દરમિયાન આઈસીયુમાં એડમિટ થયેલા હોય કે એવી રીતના હોય, તો એટમોસ્ફિયરની બધું ક્લીન ચોખ્ખું ના હોય, સાફ સફાઈ ના થતી હોય કોઈક વાર, તો એવા કેસમાં આવા દર્દીઓને આ જે મ્યુકર નામની મ્યુકસ ફંગસ જે આંખમાં નાકમાં જાય, તો તેનું મલ્ટિપ્લિકેશન એટલે કે એને ઝડપથી વધવાના ચાન્સીસ વધી જાય છે. અને એમાં બી ખાસ કરીને એવા પેશન્ટો જે કોઈ પણ ડૉક્ટરની સલાહ પ્રમાણે સ્ટીરોઈડ આપવા પડે, તો સ્ટીરોઈડ લેવલને હિસાબે પણ શુગર લેવલ ઓછું થાય, અને આ જે મ્યુકર નામની જે ફંગસ છે એ તકવાદી છે, એને શુગર જોવા મળે, શુગર મળે એટલે જલ્દી મનનું મલ્ટિપ્લિકેશન થાય. ઉપરાંત હવે અત્યારે શું છે કે આવા કોવિડ-19ના રોગમાં ફેરિટીન લેવલ પણ ઊંચું થાય. આપણે તમે બધા જાણતા હશો કે ઈ ડાયપર, ફેરિટીન, સીઆરબી બધા ડૉક્ટરો સાહેબો બધા ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય છે, તો ફેરિટીન લેવલ એટલે લોહીનું જે લેવલ, રક્તકણોનું લેવલ જે ઊંચું જાય, ફેરિટીનના મુદ્દે જે છે તે, તો તે જ્યારે ઊંચું જાય એટલે વધારે પ્રમાણમાં હોય શરીરમાં, તે પણ
ન્યુક્લિયર ફંગસને વધવા માટે બહુ મોટું કારણ છે. એટલે આવામાં શું થાય છે, ન્યુક્લિયર ફંગસ એટલું બધું ઝડપથી વધે છે, જાય નાકમાં, જે સાઇનસમાં જાય, કારણ કે જીવા એ સાઇનસના કનેક્શન તો હોય જ, અને એ સાથે સાઇનસ જે છે એની આંખની કેવિટી, ઓર્બિટલ કેવિટી કહીએ આપણે, એ વચ્ચે બહુ જ નાનું ચુપ્પડ હોય ઓર્બિટલ પ્લે, અને એમાં થઈને આંખમાં જાય, નાકમાંથી આંખમાં ગઈ, આંખ અને બ્રેઇન વચ્ચે બી નાની એકદમ થીન પ્લેટ હોય, તો પછી વધુમાં પછી આંખની નસો છે, નર્વ્સ છે, એ બધી મગજમાં જાય, લેઝરથી પણ મગજમાં જાય, એટલે મગજમાં પછી પ્રસરે છે. તો આવા સંજોગોમાં શું થાય, આંકડવી પડે, નાકમાં વધારે હોય તો નાકની બધી કેવિટીને બધું સાફ કરવું પડે, મગજ કદાચ તો સવાલ હશે, મગજ તો કઢાય નહીં, પણ આ બધા હિસાબે માણસ વ્યક્તિનું ભલે પહેલામાંથી સાચો થાય પણ આમાં અટવાઈ જાય છે. હવે ખાસ કરીને મારે તમારા માધ્યમ દ્વારા એ સંદેશો આપવો છે કે આ ઓવરનાઇટ નથી થતો, આજે જે થોડું ગાળે ગાળે થઈ જવું નથી, એના ફેઝમાં હોય છે. ધારો કે શરૂઆતમાં નાકમાં જાય તો નાકમાંથી પાણી નીકળે, કોઈક વાર ધૂળી પડવું પાણી નીકળે, આજુબાજુ થોડી વાસ મારતી હોય, પછી તમને ભારે લાગે, એક બાજુ માથું દુખે, સાઇનસમાં જાય તો પછી એ જગ્યા પર એના સેન્સેશન એટલે થોડી અસર ઓછી થાય, તમને ખબર ન પડે, તમે હાથ આવો, તમને ખ્યાલ ના આવે, અમે એને શિક્ષા કહીએ તો તેઓ થોડો સેન્સેશન ઓછા થાય, આંખમાં જાય તો આંખ પાણી નીકળે, આંખમાંથી લાલ થાય, દુખાવો થાય, આંખનું સ્વેલિંગ થાય, કોઈ પણ બહાર આવે, ઓછું પડી જાય, આંખના મસલ્સ જો અફેક્ટ થાય તો ડબલ દેખાય, આ બધા છે ને એના ચિહ્નો છે. આ તો મોટા ચિહ્નો છે, પણ નાકમાંથી પાણી નીકળવું, ફરી પાણી નીકળવું, આંખમાંથી પાણી નીકળવું, આ બધા શરૂઆતના ચિહ્નો છે, એ ખૂબ જરૂરી છે. એટલે માટે મહેરબાની કરીને જે વ્યક્તિઓને કોવિડ 19ની અસર થઈ ગઈ છે, ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, સારા થઈને ઘરે આવી ગયા છે, અથવા તો જે લોકો ઘરે પણ ટ્રીટમેન્ટ લીધી છે અને હોસ્પિટલમાં દાખલ નથી થવું, પણ આવા સિમ્પટમ્સ જ્યારે બી ચિહ્નો દેખાય તો તાત્કાલિક આંખના અને નાકના ખાતના ઘણા ડૉક્ટરને બતાવવું જોઈએ. સર, કોરોનાની જેમ સામાન્ય લોકોને પણ થઈ શકે, ધારો કે ફેમિલીમાં થયું હોય તો બીજા વ્યક્તિને થઈ શકે ખરું? મ્યુકર માઇકોસિસ રોગ જો કોરોનાની કોવિડ 19 ઇફેક્ટ ફેમિલી મેમ્બર્સમાં જો થયેલી હોય, જે લોકોને એડમિટ નથી થયા તે લોકોને પણ થઈ શકે, સામાન્ય માણસોને નથી થતા, એ હજુ અમારે જોવામાં નથી આવ્યું, જેથી કોવિડ 19 નથી થયું તે લોકોને જોવામાં જોવા આવ્યું નથી. હવે બીજા અમુક પેશન્ટોમાં જે લોકો કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય, કીમોથેરાપી હોય, બીજા કોઈ કારણસર બધી દવાઓ લેવી પડતી હોય, જેને હિસાબે ઇમ્યુનિટી ઓછી થાય, તેવામાં કોઈક વાર જોવા મળે છે, પણ બહુ જ જોવાય એનો એનો એની એનો પર્સન્ટેજ બહુ જ ઓછા છે. સર, આવો કોઈ દર્દી આપે ટેક કર્યો છે ખરો? આમાં શું છે, શરૂઆતના તબક્કામાં પેશન્ટો આવે છે, જ્યારે અહીંયા હવે હવે વધ્યું છે તો અમે ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ અહીંયા. હવે આ એક પેશન્ટ છે અમારા ત્યાં આવેલું, પણ હવે આવા પેશન્ટ હોય, ધારો કે હવે આની આખી આંખ સૂચી ગઈ છે, હવે આવા કોઈ દર્દીઓ હોય તો એ દર્દીઓને અહીંયા આપણે ટ્રીટમેન્ટ નહીં અપાય, કારણ કે એ લોકોને પછી એમ્ફોટેરિસિનને બધા ઇન્જેક્શન આપવા પડે, હવે આની આખી આંખ કાઢી નાખવી પડે, તો તેમાં મોટો સેટઅપ જોઈએ, ઈએનટી સ્પેશિયાલિસ્ટ પણ જોઈએ, કદાચ જરૂર પડે જો થોડું મગજના ડૉક્ટર નિરો સર્જન પણ હોય તો આ બધા જોઈએ, ઉપરાંત બેકઅપ સારું જોઈએ, પણ એ માટે મોટા સેન્ટરોમાં અમારે પણ પેશન્ટો રિફર કરવા પડે. અને એની સામે ધારો કે આવા પેશન્ટ આવ્યા છે જેની તમે આ બાજુની આંખ જુઓ તો થોડી લાજ છે, થોડી સુજેલી લાગે છે, તો આવા પેશન્ટોને કન્ફર્મ એકવાર નિદાન કન્ફર્મ કરવું પડે કે ભાઈ અમને ન્યુક્લિયર માઇકોસિસ છે, તો પહેલાં ઇન્જેક્શન આપીને આ પેશન્ટોને આ લોકોની આંખ બચાવી શકાય, આવા આવા ચાલી આંખ બચાવી શકાય. પણ કહેવાનું એ કે આનાથી પણ શરૂઆતમાં આનાથી પણ જો વહેલા દર્દી આવે તે બહુ ઈચ્છનીય છે, બહુ સલાહ ભરેલું છે કે આટલે સુધી પણ નહીં જવું જોઈએ, આ લેવલ સુધી જવું પણ નહીં જવું જોઈએ, કારણ કે આ દેખાય છે પછી અંતર કેટલું એનું ઇન્વોલ્વમેન્ટ છે, એ તો તમારે એના બધા સીટી સ્કેન કે એમઆરઆઈ કરો પછી જ ખબર પડે. એની સાથે નાક કાન ગળામાં સાઇનસની તકલીફ છે કે નહીં એ બધું તો ત્યારે ઇન્વેસ્ટિગેશન થાય પછી જ ખબર પડે. એટલે આટલા લેવલ સુધી પણ નહીં જવું જોઈએ, અને એના પહેલાં જો ખબર પડી જાય
તો અહીંયા નવસારીમાં બી બધાની સારવાર થઈ શકે. સર, આને માટે તમે બધા આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે છે તંત્રને કોઈ શરૂઆત કરવા માટે કીધી છે ખરી કે ધારો કે નવસારી જિલ્લામાં આવા કેસો આવે તો શું કરવું? હા, હવે શું છે, આમાં જે વોટ્સએપની હિસાબે શું થયું છે કે અમારી વોટ્સએપની હિસાબે અમારા આખા જે બધી સોસાયટી એસોસિએશન હોય છે ને એમાં દરેક ખૂબ સારી બધી માહિતી આપતી હોય છે. અમારી જે સોસાયટી છે ઓલ ઇન્ડિયા ઓફ્થેલ્મોલોજી સોસાયટી, પછી આઈએમ, એ બધામાંથી અમને બધા બહુ અપડેટ મળતા હોય છે. એટલે દરેક જગ્યા પર અમારા મેમ્બરો બધા એના ટચમાં હોય છે, એટલે બધા જ માનતા હોય છે. કારણ કે લોકોને ખબર છે કે એમને આવા કેસ ફેસ કરવા પડશે અને લોકોને માટે સારું છે કે જો જલ્દી પકડાઈ જાય તો વધારે સારું. એટલે બધા જ જાણકારી આવી છે અમારા ફેકલ્ટીમાં, બધાને જ આ વસ્તુની ખબર હોય છે, લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય છે. જોકે સારા સમાચાર એ છે કે હાલમાં આ રોગના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા નથી, પણ સાથે ખરાબ સમાચાર એ પણ છે કે આ રોગના ચેપગ્રસ્ત દર્દીઓમાં મૃત્યુદર વધુ હોય છે. જોકે આ રોગ નવો રોગ નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગનું પ્રમાણ સ્વાભાવિક રીતે વધુ જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ રોગ હવે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. જો કે આ સાથે જણાવી દઉં કે આ રોગ સૌને થતો નથી, તેથી ડરવાની જરૂર નથી, પરંતુ જો લક્ષણો જણાય તો તમારા ડોક્ટરનો સંપર્ક કરો અને યોગ્ય જાણકારી મેળવી આ રોગ સામે લડી શકો, તેમજ તકેદારી રાખી આ રોગથી સાવચેત રહેવામાં જ સૌની ભલાઈ છે. અને આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં. રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.